बनासकांठा जिल्लाना सरहदी विस्तार सुईगाम पंथकमां आवेल राजेश्वर शिवालय मंदिरमां गत रविवारनी रात्रिए कोई अजाण्या शख्सोए मंदिरमां प्रवेश करी मंदिरमां रहेल अंदाजित 8000 जेटला छत्रनी चोरी करी हती अने शिवलिंग सहितनी चीजवस्तुओनी तोड़फोड़ करी फरार थई गया हता। बनावना पगले सवारे वहेला गामलोको मंदिरमां दोड़ी आव्या हता अने पोलीसने जाण करी हती। सुईगाम तालुका मथके आवेल 400 वर्ष जूना राजेश्वर शिवालयमां गत रविवारनी रात्रे कोई अजाण्या शख्सो शिवालयमां घुसी શિવાલયમાં રહેલ અંદાજિત 8000 જેટલાની છત્રની ચોરી કરી હતી અને મંદિરમાં તોડફોડ કરી પલાયન થઈ ગયા હતા। વહેલી સવારે મંદિરે પૂજા માટે આવેલા પૂજારીએ જોતા કાંઈ ગાજુકતું બન્યાનું જણાતા તેમણે સુઈગામના આગેવાનોને જાણ કરી હતી। જોતજોતામાં ગામમાં અંગે જાણ થતાં રાજેશ્વર દાદાના મંદિરે લોકો એકઠા થયા હતા। ત્યાં શિવાલયમાં ચોરીની ઘટના બનતા ગ્રામજનો રોષે ભરાયા હતા। ઘટનાના પગલે સમગ્ર ગ્રામજનોએ બજાર પણ બંધ રાખ્યું હતું। ત્યારબાદ આ બનાવની જાણ પોલીસને થતાં જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ સહિત એએસપી પૂજા યાદવ એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલુ કરી હતી અને ચોરી કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી। જિલ્લા પોલીસ વડાએ ગામના આગેવાનો સાથે બેઠક યોજી ઘટના સંદર્ભે શાંતિ જાળવવા અપીલ કરી હતી। ત્યાં જ કસૂરવારોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું। મંદિરમાં ચોરી થઈ છે શિવલિંગ અને બીજી બે મૂર્તિઓ મળી આવી છે। 7 જેટલા નાના ચાંદીના છત્ર મળ્યા નથી। અત્યારે બનાસકાંઠા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને પોલીસની કામગીરીથી ગામ લોકોને હાલ સંતોષ છે। અજાણ્યા શખ્સોએ શિવ મંદિરમાં અંદાજિત 8000 જેટલાની ચોરી કરી છે। અત્યારે સીસીટીવી કેમેરા બજારમાં ચેક કરવાનું ચાલુ છે।